નવેનજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. બલરામ થવાણી લાતકાંડ મામલે મહિલા આયોગ કરી શકે છે તપાસ. પીડિત મહિલા ફરિયાદ કરવા તૈયાર થશે તો મહિલા આયોગ કરશે મદદ. બલરામ થવાણીને લાતકાંડને લઈને મળી હતી શોકોઝ નોટિસ. થવાણીએ સીલબંધ કવર શોકોઝ નોટિસનો આપ્યો જવાબ. તો ત્રાહિત મહિલાની માફી માંગી હોવાનું તથા બહેન માની હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું. જોકે સમગ્ર મામલે પાર્ટી બે દિવસમાં નિર્ણય લેશે. રાજકોટમાં મુખ્યમંત્રીના વોર્ડમાં ભૂમાફિયાઓ સક્રિય. મહિલાઓને મોકલીને 90 લાખનું મકાન 20 લાખમાં માંગતા હોવાનો રાધેકૃષ્ણ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા હતા પોલીસ કમિશનર કચેરી. સ્થાનિકોએ સીએમને ટ્વીટ કરીને મદદની માંગ કરી છે. ભૂમાફિયાઓ અંગે સ્થાનિકોએ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતને પગલે ભૂમાફિયાઓના ઘર પર પોલીસે દોડા પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ પહોંચી રાધેકૃષ્ણ સોસાયટી. તો સુરતમાં યુવાનને ખોટી રીતે પોલીસ કસ્ટડીમાં રાખવા મામલે પોલીસકર્મી કુલદીપની કરવામાં ધરપકડ. ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલદીપે સોનુ પાંડે નામના શખ્સને ગોંધી રાખી તેને માર માર્યો હતો. ઘટના બાદ અન્ય 3 પોલીસકર્મી ફરાર થયા છે. જીટીયુના વિદ્યાર્થીઓ પોલીસને સાયબર ક્રાઇમના ગુના ઉકેલવાની આપશે ટ્રેનિંગ. હાલ જીટીયુના વિદ્યાર્થીઓ અમદાવાદ અને રાજકોટ પોલીસને સાયબર ગુનાઓ ઉકેલવામાં મદદ પણ કરી રહ્યા છે. 6 મહિના અગાઉ તો રાજકોટ પોલીસે જીટીયુ સાથે એમઓયુ પણ કર્યા હતા. દર મહિને 15થી વધુ સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે નોંધાયા છે. પણ આ વખતે અમદાવાદ જીટીયુના વિદ્યાર્થીઓ સાથે એમઓયુ કરે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલ દેસાઈ ગુજરાતની મુલાકાતે. રાજુલ દેસાઈએ બલરામ થવાણી લાતકાંડ અને વડોદરામાં સ્વિમિંગ પુલમાં વિડીયો ઉતારવાની ઘટનાનો વિડીયો માંગ્યો. ધારાસભ્યએ જે મહિલાને લાત મારી તેને આયોગ સમક્ષ બોલાવવાનો આદેશ કર્યો. રથયાત્રા પહેલા જ અમદાવાદમાં હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપાયા 4 આરોપી. અમદાવાદના જશોદાનગરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા 8 પિસ્તોલ અને 10 દેશી તમાચા. અમદાવાદમાં અદાવત માટે મધ્યપ્રદેશથી બાતમીના આધારે હથિયાર પકડાયા. બ્રેઝા કારના સ્ટીયરિંગ પાસેના ખાનામાં સંતાડી લાવાતા હતા હથિયારો. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી આવી સામે. ઇન્જેક્શન આપતી વખતે દવા વૃદ્ધ મહિલાના હાથ પર ઢોળાઈ, જેને લઈને વૃદ્ધ મહિલાના હાથમાં ફૂલા નીકળી ગયા. ભૂલ છુપાવવા તબીબે મહિલાને કરી ટ્રોમા વિભાગમાં દાખલ. સુરતમાં લૂંટનો આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો. લોકરક્ષક વિરુદ્ધ નોંધાયો ગુનો. મજૂરા ગેટ નજીક મહિલાના અછોડાની કરી હતી લૂંટ. ખટોદરા પોલીસ મથકમાં નોંધાયો ગુનો. વડોદરામાંથી ક્રાઇમ બ્રાન્ચે 3 તમંચા સાથે કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને પકડ્યા. એક્ટિવા પર જતા હતા આરોપી, તે સમયે કરી ધરપકડ. વડોદરા સ્વિમિંગ પૂલમાં નહાતી મહિલાનો વિડીયો બનાવનાર આકાશ પટેલ નામના વેપારી ભાજપના આઈટી સેલનો કોર મેમ્બર છે. ગોત્રીના પ્રિન્સ વિલાના સ્વિમિંગ પૂલની ઘટના. આકાશ પટેલના ફોટા વાયરલ થયા. વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી નકલી નોટ છાપતા માતા પુત્રને એસઓજી પોલીસે ઝડપી પડ્યા. માતા પુત્ર ઘરે પ્રિન્ટિંગ મશીનથી 100 ની ચલણી નોટો છાપતા હતા અને શહેરમાં ભરાતા મેળામાં જઈ માતા પુત્ર 10-20 રૂપિયાની ખરીદી કરી અસલી નાણાં મેળવતા હતા. અત્યાર સુધીમાં સોના દરની 50 નોટો બજારમાં વાપરી છે. સુરતના લીંબાયત પોલીસ મથકમાંથી મોબાઈલ ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે. નિકુંજ નામના આરોપીને લોકઅપ પાસે ઉભો રાખવામાં આવ્યો હતો. જોકે આરોપી ત્યાંથી નાશી છૂટ્યો હતો. પીએસઆઈને ચકમો આપીને આરોપી પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો. જામનગરમાં લાલપુર તાલુકામાં સામાજિક તત્વોએ રાધાકૃષ્ણ મંદિર અને બાબા સીતારામ મંદિરમાં કરી તોડફોડ. સામાજિક તત્વો રાધાકૃષ્ણ મંદિરમાં ઘૂસી રાધાકૃષ્ણની મૂર્તિ ઉઠાવી ગયા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. નર્મદાના યાત્રાધામ પોઈચા પાસે ઠેર ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપ ખુલી જવાના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. ત્યારે પોલીસે દારૂબંધીની ડ્રાઈવ કરીને નોન આલ્કોહોલિક બિયર શોપના બેનરો તોડી નાખ્યા. પોલીસે માત્ર બેનરો તોડી અને લાયસન્સ ચેક કરીને કામગીરીનો સંતોષ માન્યો. અંકલેશ્વરની ગોકલધામ રેસીડેન્સીના ધાબા પરથી નીચે પટકાતા મોત થયું છે. આત્મહત્યાની આશંકાની વચ્ચે પોલીસે હાથ ધરી છે તપાસ.
રસકાઠાના કાંકરેજ પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. 17 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો. નવસારીના ચીખલીના સુઠવાડ ગામે વૃદ્ધની હત્યા. પાડોશી સાથે જૂની અદાવતમાં ઝઘડો થતાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ. બંને પાડોશી ભાઈ હત્યા કરીને ફરાર. બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. 18 જૂને તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રહેશે હાજર. કોંગ્રેસની વ્યૂહરચના તોડવા અંગે કરાશે આયોજન. અમદાવાદમાં કમલમ ખાતે 12 જૂને યોજાશે બેઠક. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રમુખ અને જિલ્લા પ્રભારીઓ બેઠકમાં આપશે હાજરી. પેટા ચૂંટણી અને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે કરવામાં આવશે ચર્ચા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય. રાજ્ય સરકારે રદ કર્યું નવરાત્રી વેકેશન. હવે 21 દિવસનું રહેશે દિવાળી વેકેશન. સાંસદ તરીકે ચૂંટાનારા ભાજપના ભરતજી ઠાકોર, રતનસિંહ રાઠોડ, હસમુખ પટેલ, પરબત પટેલ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું. હવે 4 સભ્યોની વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. બેઠકમાં પીવાના પાણીને લઈને વ્યવસ્થાની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી, તેમજ બેઠકમાં 2 જુલાઈથી શરૂ થનારા બજેટને લઈને પણ ચર્ચા થઈ. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ વિભાગનો નવતર અભિગમ. નવા સત્રથી કોલેજોમાં ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ કરાશે લાગુ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર શિક્ષણ વિભાગ રાખશે સીધી નજર. સમયસર ટેક્સ ચૂકવતા લોકોને મળી શકે છે સ્પેશિયલ સુવિધાઓ. બજેટમાં નવી સ્કીમની જાહેરાત થવાની શક્યતા. પીએમ અને નાણામંત્રી સાથે ચા પીવાની સાથે સાથે મળશે અનેક સુવિધાઓ. હવે રાજ્યના કોઈપણ આરટીઓમાં લાયસન્સ કરાવી શકાશે રિન્યુ. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો પરિપત્ર. પહેલા લાયસન્સ રિન્યુ કરાવવા માટે પોતાના વતનના આરટીઓમાં ખાવો પડતો હતો ધક્કો. અમદાવાદની સાબરમતી સફાઈ અભિયાનનો આજે બીજો દિવસ. મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિત સ્થાનિકોનું સફાઈ અભિયાન. સફાઈ માટે નવી ટીમો બનાવી કડક અમલવારીની કમિશનર વિજય નહેરાની જાહેરાત. અમદાવાદમાં સાબરમતી સફાઈ અભિયાનનો બીજો દિવસ. મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના લોકોએ કરી સફાઈ. સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ વચ્ચેના ભાગમાં અભિયાન. 5 જૂને મુખ્યમંત્રીએ કરાવી હતી શરૂઆત. વધુ 3 દિવસ ચાલશે અભિયાન. અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શહેરમાં કાર્યરત. ઈ રિક્ષામાં બેસી 5 સભ્યોની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત. સફાઈ, દબાણ, પાર્કિંગ અને ટ્રાફિક મુદ્દાને લઈને આ ટીમે કાર્યવાહી હાથ ધરી. ગંદકી કરનાર સામે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આ ટીમે ફટકાર્યો દંડ. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે 85 ઈ રિક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના તમામ 48 વોર્ડમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. એએમસી કમિશનર વિજય નહેરાએ યોજી પત્રકાર પરિષદ. કહ્યું શહેરમાં ગંદકી, દબાણ અને પ્રદૂષણ ફેલાવનારા સામે એએમસીની કાર્યવાહી. શહેરના 48 વોર્ડમાં એક સાથે કામગીરી હાથ ધરાઈ. 40 માઇક્રોનથી નબળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે પણ કાર્યવાહી. બીએસ હોસ્પિટલમાં અંગૂઠો કાપી દેવા મુદ્દે એએમસી કમિશનર વિજય નહેરાને પૂછવામાં આવ્યો સવાલ. વિજય નહેરા આભાર માનીને ઉભા થઈ ગયા. એએમસીની કામગીરીને લઈને યોજવામાં આવી હતી પત્રકાર પરિષદ. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. નવી કેબિનેટ કમિટીઓમાં અમિત શાહના દબદબાનો એક્સરે. ગુજરાતના 4 ધારાસભ્યોના રાજીનામાનો એક્સરે.
બોગસ ડિગ્રી કૌભાંડમાં પિતા પુત્રીની સંડોવણીનો એક્સરે. નવરાત્રી વેકેશન રદ કરવાના નિર્ણયનો એક્સરે. આમ જનતાને રિઝર્વ બેંકની રાહતનો એક્સરે. ઝી 24 કલાક પર જુઓ આજે રાત્રે 8:55 કલાકે મોટા સમાચારોનો એક્સરે. સીએમ ખટ્ટરના કટ્ટર વર્તનનો વિડીયો વાયરલ. શાહરૂખ સલમાનના ઈદ મુબારકનો વિડીયો વાયરલ. ધોનીના ગ્લોવ્સના ફોટો વાયરલ. પાકિસ્તાન ટીમની મશ્કરીનો વિડીયો વાયરલ. ફખરભાઈ, ફખરભાઈ 20 રૂપિયા કે પકોરે લાના. જુઓ ઝી 24 કલાક પર આજે રાત્રે 9:55 વાયરલ ખબર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે નોંધાઈ ફરિયાદ. બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવવાનો લગાવ્યો આરોપ. શેઠ સીએલ શાળાના આચાર્યએ માધુરી તોમર સામે ફરિયાદ કરી. શ્રદ્ધાના સાગરમાં ડૂબ્યા સાંસદ રાજેશ ચુડાસમા. સાંસદ પદેથી ચૂંટણીમાં જીત થતા તેઓ માતાના દર્શન કરવા પહોંચ્યા. દર્શન કરતા રાજેશ ચુડાસમા થયા ભાવુક. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ. કેન્દ્ર સરકારની કેબિનેટની વિવિધ 8 સમિતિઓની રચના. મોટાભાગની સમિતિએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે રહેશે. સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દબદબો. રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત માટે પ્રધાનમંત્રી રાજકોટના મહેમાન બને તેવી શક્યતા. ગત વર્ષે જ કેન્દ્ર સરકારે રાજકોટમાં એઇમ્સ બનાવવાની કરી હતી જાહેરાત. ધંધુકામાં આવેલા જિંજર ગામને જોડતા 3 પુલનું કામ પૂર્ણ ન થતા જિંજર ગામના લોકો આંદોલનના માર્ગે. સ્થાનિકો ઢોલ નગારા સાથે ડીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા. ચોમાસા પહેલા પુલ નિર્માણ નહીં થાય તો જિંજર ગામ સંપર્ક વિહોણ થાય તેવી શક્યતા છે. પુલ નિર્માણ માટેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પુલ નિર્માણ પામ્યું નથી. પુલનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાની ટીમે શહેરના ખાણીપીણીની દુકાનોમાં અને હોટલોમાં તપાસની કામગીરી કરી. અઠવા ઝોનના ડેપ્યુટી કમિશનરે પીપલોદ વિસ્તારની 6 હોટલોને સીલ માર્યું. પાર્કિંગની જગ્યાએ ગેરકાયદે વધારાનું બાંધકામ ઉભું કરી દેવાયું હતું જેને દૂર કરવામાં આવ્યું. પંચમહાલના ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામે ખેડૂતોનો હલ્લાબોલ. કરણ સિંચાઈ કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયાનો ખેડૂતોનો આક્ષેપ. ખેડૂતોએ વિરોધ કરી અટકાવ્યું કેનાલનું કામ. આ કેનાલથી 6,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનું પાણી મળે છે. ખેડૂતોના હલ્લાબોલ બાબતે 24 કલાક અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર થયું દોડતું. તાત્કાલિક અધિકારીઓ કરાડ સિંચાઈ નહેરના સમારકામ સ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી. 24 કલાકે અમે સાંભળીએ તમારી વાત સૂત્ર ફરી એકવાર સાબિત કરી બતાવ્યું. વડોદરા પાદરા જંબુસરમાં ફોરલેન બનાવવા અંગે કર્યો ચક્કાજામ. રોજના બનાવને લઈને કર્યો ચક્કાજામ. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને કર્યો ચક્કાજામ. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોલીસે ધારાસભ્યો સહિત લોકોની કરી અટકાયત. બનાસકાંઠા લાખણી એપીએમસીમાં ખેડૂતોએ કર્યો હોબાળો. માલનો તોલ ન થતા ખેડૂતો ભરાયા રોષે. 4 દિવસ પહેલા મેસેજ કરીને બોલાવ્યા હતા ખેડૂતોને. માલની ખરીદી નહીં થાય તો ખેડૂતોની આંદોલનની ચીમકી. મહેસાણાની વિસનગર પાલિકા દ્વારા મધુવન કોમ્પ્લેક્સની 75 દુકાનો કરાઈ સીલ. હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાએ કાર્યવાહી કરતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. રાજકોટ જિલ્લાના ખેડૂતો પાક વીમા સહિતની માંગને લઈને ફરી મેદાનમાં. રાજકોટ ભારતીય કિસાન સંઘના બેડી માર્કેટિંગ યાર્ડ બહાર આમરણ ઉપવાસ શરૂ. 10 જેટલા ખેડૂતો અને વેપારીઓ બેઠા ઉપવાસ પર. રાજકોટમાં આજે કિસાન સંઘનું આંદોલન. પાક વીમાને લઈને ખેડૂતો અને વેપારીઓનું આંદોલન. આંદોલનને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશનનો ટેકો. ખેડૂતો ભાવાંતર યોજનાને અમલમાં મૂકવાની માંગને લઈને કાઢી રેલી. રેસકોર્સથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી. ખેડૂતો આમરણ ઉપવાસ કરી કરશે વિરોધ પ્રદર્શન. અરવલ્લીના ભિલોડામાં બિસ્માર રોડને લઈને ગ્રામજનોએ રોડ પર બેસી જ
ચાલુ કરી રામધૂન 6 મહિના પહેલા જ બનેલા ખારીથી ખેરંચાને જોડતા રોડ પર 1-1 ફૂટના ખાડા પડી જતા ગામલોકોમાં ભારે રોષ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ સરકાર પાક વીમાને લઈને કર્યો વિરોધ, વીમા કંપની વિરુદ્ધ કર્યો વિરોધ, વિરોધ કરતા પોલીસે ખેડૂતોની કરી અટકાયત. વલસાડ જિલ્લાના ઝુંઝવા ગામ પાસે મોપેડ અને કાર વચ્ચે થયો અકસ્માત. મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મોપેડ ચાલક કેવ કપડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના પીએનો છોકરો. બદ્રીનાથથી મહારાષ્ટ્રના બુલદાણા તરફ જતી ભરૂચ નેશનલ હાઈવે પર મારુતિ હોટલ નજીક ખાનગી બસનો અકસ્માત થયો. ઇજાગ્રસ્ત 10 મુસાફરોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અરવલ્લીના માલપુરના ગોવિંદપુર પાસે ડમ્પરની ટક્કરે પિતા પુત્રીના મોત, મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પહોંચ્યા ડમ્પર ચાલકના ગામ. અકસ્માત બાદ ડમ્પર ચાલકે બીભત્સ વર્તન કરતા ન્યાયની માંગ. વડોદરામાં મોબાઈલ પર ફિલ્મ જોતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત. યુવાનને હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત થયું. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરત તક્ષશિલા અગ્નિકાંડને લઈને ધરણા પર બેસેલા કેતન સોજિત્રાની પોલીસે કરી અટકાયત. કલેક્ટર કચેરી બહાર બેઠા હતા ધરણા પર. આરોપીને આજીવન કેદની કરી માંગ. યાત્રાધામ બેટ દ્વારકાના દરિયામાં નાહવા પડેલા 2 લોકો તણાયા. બંને યુવાનોને શોધવા ફાયરની ટીમ સાથે મરીન પોલીસ પહોંચી. વડોદરામાં દૂષિત પાણી વિતરણનો મામલો. કોર્પોરેશને વિવાદિત પૂજા કન્સ્ટ્રક્શન પાસેથી નિમિટાનો કોન્ટ્રાક્ટ આંચકી લીધો. નવો ઇજારો ન પાય ત્યાં સુધી 3 માસ માટે અન્ય કોન્ટ્રાક્ટરને અપાયું કામ. રાજુલા નજીક નર્મદાની લાઇનનો વાલ્વ લીકેજ થતા 1000 લીટર પાણીનો થયો બગાડ. વાલ્વ લીકેજ થતા ખેતરમાં ભરાયા પાણી. ભીષણ ગરમીથી પાટણના રાધનપુરમાં એક ભિક્ષુકનું મોત. બુધવારે પણ પાટણ શહેરમાં રિક્ષા ચાલકનું નિપજ્યું હતું મોત. પાટણમાં વહેલી સવારે જ ગરમીનો પારો 39 ડિગ્રીને પાર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાંથી 6775 ક્યુસેક પાણીની થઈ આવક. રાજકોટના આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાનું પાણી આપવાનું કરવામાં આવ્યું બંધ. રાજકોટવાસીઓને ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ. રાજ્ય સરકારની મંજૂરી બાદ બંને ડેમોમાં પાણી ઠાલવવામાં આવતું હતું. આજી 1 ડેમમાં 49% અને ન્યારી 1 ડેમમાં 33% પાણી ઉપલબ્ધ છે. પાટણના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે અધૂરી માઇનોર કેનાલનું અટકી પડેલું કામ ફરી શરૂ કરવામાં આવશે. 24 કલાકના અહેવાલની આવી અસર. છેલ્લા 5 વર્ષથી કામ અટકી પડ્યું હતું, જેને લઈ સ્થાનિકો ઉપવાસ પર ઉતર્યા હતા. કેનાલ પર કામ ફરી શરૂ કરાતા ગ્રામજનોએ પારણા કર્યા. આણંદના મુંજકુવા ગામના ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવી. વડાપ્રધાન દ્વારા 8 મહિના પહેલા મુંજકુવા સૌર ઉર્જા મંડળીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1 પેઢી 1 કરોડનું ઉઠામણું કરતા વેપારીઓએ ખેડૂતોનો માલ લેવાનું બંધ કર્યું. છેલ્લા 2 દિવસથી માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણની કામગીરી બંધ થતા યાર્ડમાં ખેડૂતોના માલનો ભરાવો થયો. રાજસ્થાનમાં રણતીડની હાજરીને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કરાયા એલર્ટ. ખેતરોમાં તીડ દેખાય તો તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરવા અપીલ. અગાઉ તીડના કારણે ખેડૂતોને થઈ ચૂક્યું છે ભારે નુકસાન. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.